ઉધના વિસ્તારમાં સિટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક ઉપર બે રાઉન્ડ ફાયરિંગ થયું છે. ફાયરિંગ કરનારા શખ્સને લોકોએ ઝડપી લીધો છે અને ઢોરમાર માર્યો છે. આ ઘટનાની જાણ થતાં ઉધના પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપીને ઝડપીને પિસ્તોલ કબજે કરી છે. ઉધના વિસ્તારમાં નોવા કોમ્પ્લેક્સની સામે સેટી બ્રધર્સ રેસ્ટોરન્ટના માલિક રાજુ વાંકોડે પર ત્રણ અજાણી એ સમયે ફાયરિંગ કરવા આવ્યા. રેસ્ટોરન્ટમાં જ્યારે અજાણ્યા શખ્સો ફાયરિંગ કરવાના ઈરાદે ઘૂસ્યા ત્યારબાદ હોટલમાં રહેલા માણસોએ અજાણ્યા માણસોને પકડવાનો પ્રયાસ કરતા ત્રણે ભાગવાનું શરૂ કર્યું. જે પૈકીના જેના હાથમાં પિસ્તોલ હતી તેને પોતાના બચાવમાં ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. છતાં લોકોએ ડર્યા વગર તેને ઝડપી પાડ્યો અને માર માર્યો, જ્યારે અન્ય બે ઇસમ ફરાર થઈ ગયા છે. પાનેસરાના નાગસેન મારે તો રાજુ વાંકોડે દારૂના ધંધામાં સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બુટલેગર તરીકે આ વિસ્તારમાં કુખ્યાત છે. રાજુ વાંકોડે અને પ્રવીણ રાવત વચ્ચે છેલ્લા લાંબા સમયથી અંગત અદાવત ચાલી રહી છે અને તેના કારણે જ આ ફાયરિંગની ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. ફિલ્મી ડબે ફાયરિંગ કરવા આવેલા ઇસમોને લોકોએ ઝડપી પાડી માર મારતા લોહી લુહાણ થયેલા ઇજાગ્રસ્તને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને ફાયરિંગ કરવા આવેલા શખ્સને માર મારવામાં હતો. તેની પાસેથી ઉધના પોલીસે એક ફૂટેલી કારતૂસ તેમજ અન્ય ચાર જીવતા કારતૂસ કબજે કર્યા છે. રાજુ વાંકોડે ઉપર ફાયરિંગ કયા કારણથી કરવામાં આવ્યું તે તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ફરાર ઇસમોને ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.